વાત બનાસકાંઠાની પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણી ભળી આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાલનપુર પાલિકા પ્રમુખના વોર્ડમાં જ દૂષિત પાણીની સમસ્યા અત્યારે ઊભી થઈ છે। કોટવાડી શેરી વિસ્તારમાં ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે। ત્યારે હાલમાં દૂષિત પાણીને લઈને સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે અગર કોઈ બીમારી આવશે, અગર કોઈ રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। સ્થાનિકો આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે। પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે। કોટવાડી શેરી વિસ્તારમાં આ દૂષિત પાણી આવતું જોવા મળી રહ્યું છે। સ્થાનિકોએ આ અંગે રજૂઆત પણ કરી છે। પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલનપુર પાલિકા પ્રમુખના વોર્ડમાં જ આ દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ છે। અગર રોગચાળો ફેલાશે, અગર બીમારી ફેલાશે તો જવાબદાર કોણ, તેવો પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે, પાણીમાં મચ્છરો પણ જોવા મળી રહ્યા છે। ત્યારે જો કોઈ બીમારી થશે તો જવાબદાર કોણ, તેવો પણ સવાલ ઉભો થઈ રહ્યો છે। મહત્વનું છે કે પાલનપુર પાલિકા પ્રમુખના વોર્ડમાં જ આ દૂષિત પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે પણ એક મોટું સવાલ છે। કારણ કે સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાથી હેરાન પરેશાન છે અને સારું પાણી આવે તેની માંગ કરી રહ્યા છે। ઘરમાં નાના બાળકો, વૃદ્ધ લોકો પણ હોય છે, જેથી તમામ લોકોને સારું પાણી આપવામાં આવે તે જરૂરી છે અને દૂષિત પાણીના કારણે બીમારી ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે।